सुरक्षित भारत का निर्माण माटे पोतानी गुणे कुशलता अथक परिश्रम अने राष्ट्र हितना दृढ़ संकल्प द्वारा अनन्य प्रदान करी रहे अने देश ने परिवर्तनकारी चमत्कारी परिणामों परिचय करावी रहे माननीय भारत ना गृहमंत्री श्री अमित भाई शाह ने आओ खूब खूब कार्यक्रम भारतीय इलेक्ट्रिक बसों रोड पर निकालने का अंदाज़ इसी पर कॉर्पोरेशन करेगी।
प्रदूषण तो घटे परंतु एक गुणात्मक परिवर्तन अमदावादना शहरीजनों ना जीवन के अंदर लावानु का आकर्षण उठावा इस त्रिजु का आवनारा दिवसों के अंदर अत्यारे जेम आपरे अपना वाहन में पेट्रोल खड़ा स्थाय पेट्रोल पंप पर रुकइए पैसा आपी है पेट्रोल भरिए ये व्यवस्था नहीं आदत पड़ी जरे इलेक्ट्रिक वाहन आवे जारे बैटरी बदलवानी पण आवी दुकानों चालू करनी पड़े पेट्रोल कंपनी जेम हमरा अंग्रेजी शब्द विजय भी आपको बैटरी शॉपिंग आज रानी स्मेंडर उद्घाटन करियो आ बैटरी बदलवानी पद्धति इतनी एटली सरल है कि पेट्रोल पुरावा करता पण थोड़ा समय बचे ए रीते बैटरी बदली कार पोतानी गाड़ी ले नाकर चलू आ त्रणे वस्तुओ आजे पर्यावरण ना सुधारा माटे पर्यावरण ने मजबूत बनावा माटे आ जमदार म्युनिसिपल कॉर्पोरेशन ने शुरू करी छे हूं बीजल बेन अने अमूल भाई नी टीम ने अमदाद म्युनिसिपल कॉर्पोरेशन नी टीम ने हृदय थी अभिनंदन आपा मित्रो आ 10 लाख वाला भाईओ ने मिलो ताजेतर में समग्र देश की जनता जे स्थिति अने आ देश अखंडी चाले आ रोबोटिक स्पॉट स्टेशन नो डिजिटल लोकार्पण कर प्रधानमंत्री आप सारे स्वागत करवा अनुरोध करिए म्युनिसिपल कमिश्नर श्री विजय लहरा ने माननीय मुख्यमंत्री श्री विजय भाई रूपाणी नु माननीय मेयर श्री पुष्प गुप्ता स्वागत करशे माननीय मुख्यमंत्री श्री नु म्युनिसिपल कमिश्नर श्री प्रभारी मंत्री श्री आर सी वर्धू माननीय महसूल मंत्री श्री कौशिक भाई पटेल गृह राज्य मंत्री श्री प्रदीप सिंह जाडेजा और समग्र टीम आ अवसरे एक मोटा हार थी तेमनो स्वागत अभिवादन करशे खूब खूब तालियों की
આપણે લખાવીએ ગૌરવ સાવી અવસર આજે આપણા સૌ માટે સ્વાગત કરશે નીતિનભાઈ પટેલ નું. માનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીનું, માનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી તથા માનીય દંડક શ્રી દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાશે. સર્વે મંચસ્થ મહાનુભાવો આ અવસરે પુષ્પથી દંડો દ્વારા સ્વાગત કરવામાં આવશે. અત્યંત આધુનિક મશીનરી દ્વારા લાઈનના ચોકઅપ બ્રેકડાઉન દૂર કરીને
વરસાદી પાણીનો નિકાલ ખૂબ જ ઝડપથી થાય તે અંગેની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીગણ અને પદાધિકારીઓએ ખભેથી ખભા મિલાવીને સ્થળ ઉપર જ કરેલી હતી અને જેના કારણે ચાલુ વર્ષે શહેરમાં 4-5 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં તે દરમિયાન અને તે રાત ઉપર વરસાદી પાણીનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે માન્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજીની સૂચના અનુસાર અને મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ એમના માર્ગદર્શન હેઠળ શહેરના તળાવની સફાઈ તેમજ તળાવની અંદર જે કામગીરી કરવામાં આવી છે તે વરસાદી પાણી આવે અને એના માટે તળાવોના ઇન્ટરનેટિંગ કામગીરી ખૂબ જ અસરકારક રીતે કરવામાં આવી અને ઉત્તર પશ્ચિમ ઝોનના જગતપુર ચેનપુર ગોતા આરસી ટેકનિકલ કાળી રાણી કાંડોડિયા જતુડી અને દેવસિટી જેવા તળાવોમાં ઇન્ટરનેટિંગ દ્વારા વરસાદી પાણીનો અસરકારક સંગ્રહ કરવામાં આવે છે. પત્રાપુર ચાંદોડિયા વગેરે તળાવોમાં આવતા ડ્રેનેજના કનેક્શનોને ડાયવર્ટ કરીને આ તળાવોમાં વરસાદી પાણીને લાવવામાં આવ્યું. મકરવા રૂપડા સરખે સોજા જેવા તળાવોમાં વરસાદી પાણી પણ ભરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલુ વર્ષે એક નવતર પ્રયોગ પણ ખારીકટ કેનાલ ખાતકેશ્વર તેમજ ધરણીધર જેવા વિસ્તારમાં પાણી ભરાતા સ્થળ ઉપર આવશ્યકતા મુજબ પંપની કેપેસિટી વધારીને નવી પંપિંગ મશીનરી ઉતારી તેનું અધિકારી તેમજ કર્મચારીઓ કંટ્રોલ રૂમમાં બેસીને સોફ્ટવેર ડેવલપ કરીને તેનું નિયમન કરી શકે તેવી એક મોબાઈલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી અને જેના કારણે ચોમાસા દરમિયાન ચાલુ ચોમાસામાં સૌ પ્રથમવાર અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વરસાદી પાણીના નિકાલ માટેનું નિયમન ખૂબ જ અસરકારક રીતે કરી શકાયું. આ ઉપરાંત ભારત સરકારની ગટરના પાણીને શુદ્ધ કરીને રિસાયકલ અને રીયુઝ પોલિસી અંતર્ગત સાબરમતી નદીમાં આવતું ગંદુ પાણી રોકવા માટે ચલવિહાર ખાતે 60 MMD કેપેસિટીનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વાસણા ખાતે 48 MMD કેપેસિટીનો સુએજ પ્લાન્ટ બનાવીને કાર્યરત કરવામાં આવેલ છે, જેમાં CPCB નોર્મ્સ મુજબ ગટરના પાણીને ટ્રીટ કરીને તેને સાબરમતી નદીમાં ફતેવાડી કેનાલ મારફતે સિંચાઈ માટે આપવામાં આવેલ છે. આ ઉપરાંત નદીના પૂર્વ કાંઠા તરફ શંકરભુવનના છાપરા પાસે 25 MMD કેપેસિટીના પ્લાન્ટની કામગીરી હાલમાં ચાલુ છે. આ ઉપરાંત કોતરપુર અને કોટેશ્વર ખાતે 60 MMD કેપેસિટીના ટેન્ડરને ઇન્વાઇટ કરવામાં આવ્યું છે. તેમજ સાબરમતીના બંને કિનારે કુલ 250 MMD ક્ષમતાના નવા પ્લાન્ટ બનાવી સાબરમતી નદીને કાયમી ધોરણે પાણી રહે તે મુજબની સુચારુ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ માટેની જાગૃતિની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થાય છે. પર્યાવરણ દિવસ પર મિશન મિલિયન બ્રિજનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ જ અભિયાન અંતર્ગત માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મળેલ માર્ગદર્શન હેઠળ 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો જેવા કે બળ, પીપળો, રાયણ, કાટી આંબલી, ઓરસદરી વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શહેરને હરિયાળું બનાવવાના આ મહા અભિયાનમાં 43 પ્લોટો નિયમાકી પદ્ધતિથી ઓક્સિજન પાર્ક અને 80 પ્લોટોમાં વીજ વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના અંદાજે 700 કિલોમીટર લંબાઈના સેન્ટ્રલ વર્ચ અને રોડની અન્ય બાજુએ મોટી સંખ્યામાં વૃક્ષો લગાવવામાં આવ્યા છે. માન્ય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાજીના અથાગ પ્રયત્નોથી રાજ્ય કક્ષાનો વન મહોત્સવ સૌ પ્રથમવાર શહેરી વિસ્તારમાં આયોજિત કરી વસ્ત્રાલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગના સહયોગથી 20 એકરની વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ જડેશ્વર વનની માન્ય મુખ્યમંત્રીશ્રીએ શહેરીજનોને ભેટ આપી છે. તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અમદાવાદ મોખરે છે. 163 બસ સ્ટેશન અને 101 કિલોમીટરના નેટવર્ક પૈકી 89 કિલોમીટરના ડેડિકેટેડ
કોરિડોર સાથે ડીઆરટીએસ નેટવર્ક ભારતનો સૌથી મોટો જનમાર્ગ નેટવર્ક છે. અમદાવાદ શહેરની પ્રથમ તબક્કાની કુલ 50 એસી ઇલેક્ટ્રિક બસ, જેમાં ભારત સૌ પ્રથમવાર સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે, અને એવી 18 ઇલેક્ટ્રિક બસ તથા ફાસ્ટ ટેકનોલોજી સાથે અન્ય 35 એસી બસોનો પણ સમાવેશ છે. ભારતનું સૌ પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક બેટરી ચાર્જિંગ અને સ્વેપ સ્ટેશન પ્રાણિક ખાતે કાર્યરત કરે છે. આ ઉપરાંત શહેરીજનોની ભાગીદારી વધે તે માટે ઉચિત પગલાં પણ લેવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન હેઠળ સચોટ કામગીરી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. પ્રકૃતિની સેવા સિવિલ કાઉન્સિલર શ્રીઓ, ડેપ્યુટી મિનિસ્ટર, કમિશનર શ્રીઓ, અધિકારીગણ, કેડીને રાજમાર્ગ બનાવી દેતા ભારતના ભારત દેશના વડાપ્રધાન
माननीय श्री नरेंद्र भाई मोदी ने सलाम अने सत्सत वंदन मूज नाम पर दरिया ना केतला बड़ा भाव छे तोफानो सामे लड़वानो मारो एक स्वभाव छे नथी मारा दर्द ने दुनिया ना हकीमो पासे दवा मारा सर पर एकता अखंड एकता नो ताव छे लोक पुरुष सरदार वल्लभभाई पटेल ना अखंड भारत ना स्वप्न ने साकार करता सात